પ્રસંગે ગણપતિજીના 56 ભોગની આરતી સાથે પાલનપુર હનુમાન ટેકરી સ્થિત ગમતી નિશાળ ખાતે અભ્યાસ કરતા બાળકો માટે લાડવા ખાઉ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત લાડવા ખાવાની સ્પર્ધાનું ગમતી નિશાળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકો પૈકી 25 બાળકોએ લાડવા ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકો પૈકી છોકરાઓમાં પ્રતિક કાપડી અને છોકરીઓમાં આદિત્ય ગોસ્વામી પ્રથમ નંબરે વિજેતા જાહેર થયા હતા. સમગ્ર ગુજરાતમાં બાળકો માટે લાડવા ખાવાની સ્પર્ધા કરનાર ગમતી નિશાળ એક માત્ર નિશાળ બનવા પામી છે, જેમાં લાડવા ખાવાની સ્પર્ધામાં બાળ રમતવીર અને રઘુ રમકડાનું નામથી ઓળખતા રાઘવભાઈ વાલીઓ, સ્થાનિકો તેમજ સહયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. જોઈએ કે પાલનપુર વિસ્તારની અંદર ગમતી શાળા, આ ગમતી શાળા એટલા માટે કે બાળકોને શાળાએ આવવું ગમે, રમવું ગમે અને સાથે સાથે કંઈક કરવું ગમે તેવી આ શાળાની અંદર એક નાના નાના બાળકો માટે કુદરતી વાતાવરણની અંદર, સૌંદર્યની અંદર બાળકો જ્યારે ખેલકૂદથી અને રમત દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરતા હોય ત્યારે આ શાળામાં જોઈએ કે લાડુ સ્પર્ધા જે છે એનું આયોજન કરવામાં આવ્યું. નાના નાના ભૂલકાઓ જે છે એ લાડુ ખાવાની જે સ્પર્ધા હોય એને જોવાનો જે લાવો છે, એના મુખ ઉપર જે સ્મિત છે એ આપણને એક જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય તેવું લાગતું હતું. તો આ જે શાળા છે કુદરતી વાતાવરણની અંદર જોઈએ તો કે ઋષિમુનિઓ જે છે એ ભણાવતા અને એમ કહેવાય ને કે ઝૂંપડીઓની અંદર ભણાવતા, અને જ્યારે બાળકો જે કિલર કરતા જે ભણતા હોય એવી આ શાળા જે છે વાંસમાં બનાવેલી શાળા, અને વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણની અંદર ભણતા હોય એને એવું નથી લાગતું કે હું શાળાએ જાઉં છું, પણ હું રમવા જાઉં છું, આનંદ કરવા જાઉં છું અને ખુશ ખુશ થઈ અને શાળાએથી પરત ફરી અને એના માતા પિતાને પણ વાત કરતા હોય ને ત્યારે એના ચહેરા ઉપર એક સ્મિત